हेलो बाल मित्रों, आज आप जीशू पाठ 17 टोपी और जूता। मैं तमने आग आ रही पाठ चला दीदो है, फरी आप पाठ 17 टोपी और जूता। तो जो पहला एना शब्दार्थ जो, बाते बनाना एटले मोटी मोटी बातों करवी, बराबर। बाते बनाना एटले अर्थ शू थे, मोटी मोटी बातों करवी। पछी छे धूप एटले तड़को, इज्जत एटले आबरू, शायद एटले शू थशे भाग्येज। शायद एटले आपणे नहीं कहेता कोई कई काम होय तो आपणे कहीए छीए ने शायद आ वस्तु करीशुं। ज्यारे आप घणा लोको शायद शब्दनो उपयोग करता होय छे, घणा लोको शेनो उपयोग करता होय छे, भाग्येज। भाग्येज आ वस्तु थाय, भाग्येज नसીબમાં હોય તો મળે, એ રીતે આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ। કદાચ, કદાચનો તો જરા આપણે વધારે ઉપયોગ કરીએ છીએ, બરોબર। કદાચ આવું હોત તો આવું થાત, એનો ઉપયોગ આપણે શું કરીએ છીએ, વધારે કરીએ છીએ શાયદ। અને ભાગ્ય તો ક્યારેક જ કરીએ છીએ, જ્યારે કદાચનો શબ્દનો ઉપયોગ આપણે વારંવાર આપણા રોજિંદા જીવનમાં બોલવા માટે આપણે કરીએ છીએ। ભાવ બડાના એટલે મહત્વ વધી જવું, કોઈ પણ વસ્તુનું મહત્વ વધી જવું એટલે આપણે શું કહીએ છીએ, ભાવ બડના। આપણે કઈ જગ્યાએ જઈએ છીએ તો આપણે એને પહેલાં શું પૂછીએ છીએ, એનો ભાવ, અને જ્યારે એનો ભાવ વધી ગયો હોય છે ત્યારે આપણે એને શું આપીએ છીએ, મહત્વ આપીએ છીએ, બરાબર। અત્યારે લોકોને કેવું છે કે જે તમે પૈસા વધારે હોય એનો ભાવ વધારે હોય તો એને વધારે મહત્વ આપે છે। કિચડ, કિચડ એટલે શું થશે, કાદવ, બરોબર। કિચડ એટલે શું થશે બાળ મિત્રો, કાદવ। આ તો તમે શબ્દાર્થ એના સમજી ગયા। હવે જુઓ આપણે પાઠ જોઈએ, આ શું છે, ટોપી અને જૂતા, બે વચ્ચેનો જે સંવાદ છે એ આપણે આજે પાઠમાં શીખવાનો છે। હવે બંને એકબીજા સાથે શું વાતચીત કરે છે અને એકબીજાની કેવી રીતે એ લોકો પોતાની જ વેલ્યુ અને પોતાનો ઉપયોગ કેવી રીતે લોકો કરે છે એના વિશેના સંવાદમાં આપણે સમજીશું, અને પછી બાળ મિત્રો એનો સ્વાધ્યાય આપણે શીખીશું। જુઓ, ટોપી, તું પેરો મેં રહેતા હે તું છોટા હે, મેં સિર પર રહેતી હું મેં બડી હું। ટોપી શું કહે છે, તું પેરો મેં રહેતા હે, ટોપી શું કહે છે, તું પેરો મેં રહેતા હે, કોને કહે છે, જૂતાને। તું પેરો મેં રહેતા હે તું છોટા હે, મેં સિર પર રહેતી હું મેં બડી હું। હવે પોતાની જાતને શું કહે છે કે તું પગમાં પહેર, લોકો તને પગમાં પહેરે છે એટલે તું કેવો છે, નાનો છે, છોટા છે એટલે નાનો છે, અને હું, લોકો મને ક્યાં પહેરે છે, માથા ઉપર પહેરે છે, એટલે હું કેવી છું, બડી એટલે હું મોટી અને તું નાનો, તને પગમાં પહેરે એટલે તું નાનો અને જ્યારે મને માથા ઉપર લોકો પહેરે છે એટલે હું કેવો, મોટો। તો જૂતા શું કહે છે, મેં પહેરો મેં રહેતા હું પર કામ કેટલા બડા કરતા હું, જ્યારે ચંપલ હવે એની વિશે વાત કરે છે, બરાબર, મેં પહેરો મેં રહેતા હું, ભલે હું પગમાં રહું છું પણ હું કામ કેટલા મોટા મોટા કરું છું એમ। જ્યારે ટોપી શું કહે છે, તું ઓર બડા કામ ખાલી બાતે બનાતા હે, જ્યારે ટોપી એને શું કહે છે, જવા દે ને હવે તું અને મોટું કામ, ચલ ચલ તું તો શું કરે છે, ખાલી વાતો બનાવે છે, ખાલી બસ તું વાતો જ કરે છે, તું કંઈ કામ કરતો નથી, તું મોટી મોટી વાતો કરે છે અને ખાલી વાતો બનાવે છે। જ્યારે હવે જૂતું શું, હવે જુઓ ચંપલ શું કહે છે, જૂતા બોલા દેખીએ, મેં પાવકો કંકડ પથ્થર કાચ આદિ સે બચાતા હું, મેરે કારણ મિટ્ટી કિચડ મેં ભી પાવ ગંદે નહીં હોતે। શું કહે છે, જ્યારે જૂતા શું કહે છે, દેખીએ એટલે જુઓ, હું શું કરી રહ્યો છું, પાવકો કંકડ પાવકો કંકડ પથ્થર કાચ આદિ સે બચાતા હું। શું કહે છે જૂતા, શું બોલે છે, હું પગને સેનાથી બચાવું છું, કંકડ એટલે કાંકરા પથ્થર કાચ વગેરેથી હું પગને બચાવું છું, લોકો મને પહેરે છે એનાથી એ લોકો એ બધી વસ્તુઓથી શું કરે છે, દૂર રહે છે, એનાથી બચી શકે છે, મેરે કારણ મિટ્ટી કિચડ મેં ભી પાવ ગંદી નહીં હોતી, મારા કારણે મિટ્ટી એટલે માટીમાં અને કિચડ કાદવમાં પણ તમારા પગ ગંદા થતા નથી। હવે ટોપી શું કહે છે, મેં ભી આદમી કે સિર પર સિર કો ધૂપ પર ધૂલસે બચાતી હું, મેં આદમી કી ઇજ્જત બડાતી હું, શું કહે છે, હવે ટોપી એનું પોતાનો ઉપયોગ કહે છે કે હું, મેં ભી આદમી કે સિર કો ધૂપ પર ધૂલસે બચાતી હું, પણ શું કરું છું, આદમી એટલે માણસોને સિર એટલે માથાના ધૂપ ઓર ધૂલસે, ધૂપ એટલે તડકા અને ધૂળ એટલે માટીથી બચાવું છું, આદમી કી ઇજ્જત બડાતી હું, ટોપી પહેરવાથી શું થાય, માણસની ઇજ્જત વધે છે, બરાબર। પહેલાંના ટાઈમમાં લોકો શું કરતા હતા, ટોપી દાદાઓ પહેરતા હતા, અત્યારે હાલ પણ ઘણા ખરા
સમાજમાં ઘણા ખરા ગામડાઓમાં લોકો ટોપી પહેરે છે. એ ટોપી પહેરવાથી એમની શું વધે? ઇજ્જત વધે. શું વધે? ઇજ્જત વધે. બરોબર. હવે જુઓ, જૂતા શું બોલે છે? તું સિર પર ન હો તો ભી આદમી કા કામ ચલતા હૈ. યે બાત તો સહી હૈ ના, કે તું સિર પર ન હો તો ભી આદમી કા કામ ચલતા હૈ. જો તને માથા ઉપર લોકો ના પહેરે પણ તોય તારું કામ ચાલે છે. કે અત્યારના ટાઈમમાં લોકો ક્યારે ટોપી પહેરતા નથી, તડકાથી બચવા માટે ફક્ત ટોપી પહેરે છે, બાકી ફેશનની પહેરે છે. બાકી કંઈ ટોપી ના પહેરીએ તો ટોપી આપણી જીવન જરૂરિયાત માટે, રોજના જીવન માટે ઉપયોગી નથી. જ્યારે ચંપલ આપણે રોજ પહેરીએ છીએ, કેમ કે ચંપલ વગર આપણને ચાલતું નથી. એક ટાઈમ તમને ટોપી વગર ચાલશે બાળમિત્રો, પણ ચંપલ વગર ચાલશે નહીં. પર મેરે બિના તો કામ બિલકુલ નહીં ચલતા. દેખ લો, સડક પર ચલતે લોગો કો ટોપી શાયદ હી કિસકે સિર પર હો, પર બિના જૂતે યા ચંપલ કે કોઈ નહીં હોતા. શું કહે છે? દેખ લો, સડક પર ચલતે લોગો કો ટોપી શાયદ હી કિસી કે સિર પર હો, પર બિના જૂતિયા ચંપલ કે કોઈ નહીં હોતા. શું કહે છે? સાચી વાત છે કે જો તું રસ્તામાં જો ક્યારેક કદાચ લગભગ જ લોકો ટોપી પહેરતા હશે, બાકી ચંપલ વગર કોઈ તને રસ્તામાં જોવા મળશે નહીં. આજ આદમી કી ઇજ્જત ઇસકે જૂતો સે હોતી હૈ. શું કહે છે? આજે આદમીની ઇજ્જત એના ચંપલથી થાય છે. આ પણ વાત સાચી છે. જો તમારા ચંપલ સારા હશે તો જ તમારી પર્સનાલિટી પડશે. તમારા ચંપલ ઉપરથી તમારી પર્સનાલિટી પડે છે કે આ માણસ વ્યક્તિ કેવું છે. તે ટોપી શું કહે છે? હા, આજકાલ તેરા ભાવ બઢ ગયા હે. શું કહે છે ટોપી? શું કહે છે? હા, આજકાલ તારો ભાવ એટલે તને લોકો વધારે મહત્વ આપવા માંડ્યા છે. કુછ ભી હમ દોનો મનુષ્ય કી સેવા કરતે, સેવા હિ અમારા ધર્મ હે. એટલે શું કહે છે? ભલે ગમે તે હોય પણ આપણે બંને પણ શું કરીએ છીએ? મનુષ્યની સેવા કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? બંને પણ મનુષ્યની સેવા કરીએ છીએ. સેવા હિ અમારા ધર્મ. સેવા આપણો શું છે? મોટામાં મોટો ધર્મ છે. કોઈ વસ્તુથી આપણને ચાલે નહીં જ્યાં ચંપલ હોય કે ક્યાં ટોપી હોય. બરાબર. જે વસ્તુ આપણા જીવનમાં વપરાય છે એના વગર આપણને ચાલતું નથી. એટલે આપણા માટે શું છે? બંને સારું છે અને બંને આપણને શું કરે છે? સેવા આપે છે. બરોબર બાળમિત્રો. હવે જો એનો સ્વાધ્યાય છે. સ્વાધ્યાય કોષ્ટક સે સહી સે ઉચિત વિકલ્પ ચુનકર ખાલી જગ્યા ભરીએ ટોપી જૂતો પહેરો મનુષ્ય ઓર સિર. ટોપી ખાલી જગ્યા સિર પર પહેરી જાતી હે. ટોપી સિર પર પહેરી જાતી હે. જૂતે ખાલી જગ્યા મેં પહેરે જાતે હે તો પહેરો મેં પહેરે જાતે હે. ખાલી જગ્યા કે બિના આદમી કા કામ ચલતા હૈ તો શું આવશે? ટોપી કે બિના આદમી કા કામ ચલતા હે. આજ આદમી કી ઇજ્જત ઉસકે ખાલી જગ્યા સે હોતી હૈ તો જૂતો સે. ટોપી ઓર જૂતે ખાલી જગ્યા કી સેવા કરતે હૈ તો મનુષ્ય કી. બરોબર. હવે છે પ્રશ્ન નંબર બે. નિમ્નલિખિત વાક્ય કોણ બોલતા હૈ? લિખીએ. ખાલી બાતે બનાતા હૈ તો ટોપી. દેખ લો, સડક પર ચલતે લોગો કો તો જૂતે. સેવા હિ હમારા ધર્મ હૈ તો ટોપી. બરોબર. કોણ શું બોલે છે એના વિશે છે. હવે છે પ્રશ્ન નંબર ત્રણ. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લિખીએ. ટોપી ખુદ કો બડી ક્યું માનતી હૈ તો ટોપી ખુદ કો ઇસલિયે બડી માનતી હૈ કે વો સિર પર પહેરી જાતી હૈ. બરોબર. ટોપી ખુદ કો ઇસલિયે બડી માનતી હૈ કે વો સિર પર પહેરી જાતી હૈ. હવે છે ટોપી જૂતે કો છોટા ક્યું બતાતી હૈ તો ક્યોંકિ જૂતે પેરો મેં પહેરે જાતે ઇસલિયે છોટા માનતી હે. ચંપલ ક્યાં પહેરવામાં આવે છે? પગમાં. એટલે જૂતા પાંવ કી રક્ષા કિસ તરહ કરતા હૈ? જૂતા પાંવ મેં કંકડ પથ્થર કાચ આદિ સે બચાતા હે. ટોપી કિસ કિનસે સિર કી રક્ષા કરતી હૈ? ટોપી સિર કો ધૂપ ઓર ધૂલ સે બચાતી હૈ. બરોબર. હવે જો ફરી એકવાર જોઈ લો. ટોપી જૂતા પહેરો મનુષ્ય અને સિર, આ ખાલી જગ્યા છે. તમારે આ રીતે ખાલી જગ્યા ભરવાની છે. ટોપી ખાલી જગ્યા પર પહેરી જતી હૈ તો સિર. જૂતે ખાલી જગ્યા મેં પહેરી જતી હૈ તો પહેરો મેં. ખાલી જગ્યા કે બિના આદમી કા કામ ચલતા હૈ તો ટોપી. આજ આદમી કી ઇજ્જત ઉસકે ખાલી જગ્યા સે હોતી હૈ તો જૂતે. ટોપી ઓર જૂતા ખાલી જગ્યા કી સેવા કરતા હૈ તો મનુષ્ય. નિમ્નલિખિત વાક્ય કોણ બોલતા હૈ? લિખીએ. ખાલી બાતે બનાતા હૈ તો ટોપી. દેખ લો, સડક પર ચલતે લોગો કો તો જૂતા. સેવા હિ હમારા ધર્મ હૈ તો ટોપી. ટોપી ખુદ કો બડી ક્યું માનતી હૈ તો જવાબ શું આવશે? ટોપી ખુદ કો ઇસલિયે બડી માનતી હૈ કે વો સિર પર પહેરી જાતી હૈ. ટોપી જૂતે કો છોટા ક્યો બતાતી હૈ? ક્યોંકિ જૂતે પેરો મેં પહેરે જાતે ઇસલિયે છોટા માનતી હૈ. જૂતા પાંવ કી રક્ષા કિસ તરહ કરતા હૈ તો જૂતા પાંવ મેં કંકડ પથ્થર કાચ આદિ સે બચાતા હૈ. ટોપી કિનસે સિર કી રક્ષા કરતી હૈ? ટોપી સિર કો ધૂપ ઓર ધૂલ સે બચાતી હૈ. આ રીતે બાળમિત્રો તમારે શું કરવાનું છે?
આ રીતે પાઠને જોવાનો છે, જોઈ લો એકવાર. બાય બાળ મિત્રો.